અમે ઘણી બધી જગ્યાએ વાત કરી અને તપાસ કરી તો એવું કોઈ નક્કર કારણ જાણવા નથી મળ્યું કે આ TRB જવાનોને આખરે એક સાથે આવી રીતના કઢી મૂકવાનો નિર્ણય શું કામ લેવાયો. નમસ્કાર દર્શક મિત્રો, 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ રમાઈ ત્યારે એક ઘટના બની હતી કે દિલ્હીનો એક વેપારી ફાઇનલ મેચ જોવા આવ્યો હતો અને તે વખતે ટ્રાફિક પોલીસે એને અટકાવ્યો અને એની પાસેથી દારૂની એક બોટલ મળી હતી. ટ્રાફિક પોલીસના જવાનો એટલે TRBના 3 જવાનો અને 2 ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ આ વેપારી સાથે સમાધાન કરવા માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પછી છેલ્લે 20 હજાર રૂપિયામાં સમાધાન થયું હતું. અને આ જે દિલ્હીના વેપારી છે એણે 20 હજાર રૂપિયા મોબાઈલથી પેમેન્ટ કર્યું હતું. એ પછી આ વેપારી મેચ જોવા જઈ શક્યા હતા, પરંતુ એમણે મીડિયા સાથેની વાત કરી અને મીડિયામાં આ ઇસ્યુ એટલો બધો ચગ્યો કે ગુજરાત પોલીસે એવું ડિસિઝન લીધું કે 3 TRB જવાનોને નોકરીમાંથી કાઢી મૂક્યા અને 2 જે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ ઘટના અમે એટલા માટે કહીએ છીએ કે આ ઘટના બની 19મીએ અને એના એક દિવસ પહેલાં એટલે કે 18 નવેમ્બરે ગુજરાતના DGના નામથી એક પત્ર બધા ટ્રાફિક ડિપાર્ટમેન્ટોને મોકલવામાં આવ્યો છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતના જે 9000 TRB જવાન, જે ટ્રાફિક જવાન કહેવાય છે, એ TRB જવાનોને 9000માંથી 6400 TRBને ફરજમાંથી મુક્ત કરી દેવા એમાં 3 તબક્કામાં આપ્યું છે, એ તમારી સાથે વાત કરીશ. તો આ વિશે તમને વિગતવાર વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, 18/11/2023નો ગુજરાતના DG વિકાસ સહાયનો એક લેટર છે કે એ લેટરની અંદર એમ લખવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 9000 TRB જવાનો ટ્રાફિકની વ્યવસ્થા સાથે જોડાયેલા છે અને એની અંદર 3 તબક્કાની અંદર એમને છૂટા કરવાના છે. એમાં પહેલું પોઈન્ટ એ છે કે જે TRB જવાન 10 વર્ષથી વધારે સમયથી નોકરી કરે છે એમને 30 નવેમ્બરથી ફરજ મુક્ત કરવા. બીજો મુદ્દો એ છે કે જે TRB જવાન 5 વર્ષથી નોકરી કરે છે એમને 31 ડિસેમ્બર 2023થી ફરજ મુક્ત કરવા. અને 3 વર્ષથી વધારે જે TRB જવાન નોકરી કરે છે એમને 31 માર્ચ 2024થી ફરજ મુક્ત કરવા. એટલે 9000 TRB જવાન છે એમાંથી 6400 જવાનો આ જે સમયગાળો છે એમાં નીકળી જશે, એટલે લગભગ 2600 જેટલા TRB જવાનો રહેશે. હવે જે DGનો ઓફિસમાંનો જે લેટર છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ લાંબા સમયથી કોઈ વ્યક્તિની સેવા હોય એ વ્યવસ્થાની દૃષ્ટિએ ઈચ્છનીય નથી, એટલે આ પગલું લેવામાં આવ્યું છે. જો કે અમે ઘણા બધા લોકોની સાથે વાત કરી, ઘણા TRB જવાનો સાથે પણ વાત કરી, તો ઘણા લોકોનું કહેવું એમ છે કે આ જે DGના લેટરમાં લખવામાં આવ્યું છે એ વાત ઘડે ઉતરે એવી નથી. કારણ કે TRB જવાનોની જે જોબ હોય છે એટલે એમને કોઈ ટ્રાફિક પોઈન્ટ પર રાખવામાં આવતા હોય છે, એમને સમયાંતરે લગભગ મહિને મહિને કે એવી રીતના એમને એમના જે ટ્રાફિક પોઈન્ટ હોય છે એ બદલી જ નાખવામાં આવતા હોય છે. બીજું કે અમે ઘણી બધી જગ્યાએ વાત કરી અને તપાસ કરી તો એવું કોઈ નક્કર કારણ જાણવા નથી મળ્યું કે આ TRB જવાનોને આખરે એક સાથે આવી રીતના કઢી મૂકવાનો નિર્ણય શું કામ લેવાયો. દર્શક મિત્રો, તમને ખબર છે, તમે પેપરોમાં પણ ઘણી વખત વાંચ્યું હશે કે TRB જવાનો ભ્રષ્ટાચાર કરતા હોય છે, તોડપાણી કરતા હોય છે. વરાછામાં સરસાણામાં મેહુલ બોગરા વકીલ છે, એની સાથે મારામારી પણ થઈ હતી. TRB જવાનો તોડપાણી કરે છે એવી વાતો ઘણી વખત સામે આવી પણ છે, પરંતુ જે તોડપાણી કરતા હોય એની સામે પગલાં લેવાવા જોઈએ. આ જે જવાનો છે
એ આ લાંબા સમયથી નોકરી કરે છે. જો કે એક વાતનો મુદ્દો એ પણ છે કે એમને રોજના 300 રૂપિયાનો પગાર મળે છે અને એમના જે રજાના દિવસો છે એ બાદ કરતાં એમની 25 દિવસની જોબ હોય છે. એટલે એક TRB જવાનને મહિને 7,500 રૂપિયા મળે છે. એટલે એ દ્રષ્ટિએ ધારો કે એની જોબ જાય છે તો કંઈ બહુ મોટો ફરક નહીં પડી જાય, કારણ કે ગુજરાતની અંદર દિવસમાં 300 રૂપિયાની કમાણી કરવી અઘરી વાત નથી હોતી. પરંતુ સાથે સવાલ એ પણ છે કે 10 વર્ષ 15 વર્ષથી સાથે કામ કરતા હોય તો એ બીજા કોઈ સેક્ટરમાં એને કામ કરવાનું સૂઝવું એનો ટાઈમ લાગે, અને એનું પરિવાર માટે 7,500ની આવક પણ વધારે મહત્ત્વની હોય, એ એક ઝટકે બંધ થઈ જાય તો એ મુશ્કેલી ઊભી થઈ શકે. દર્શક મિત્રો, બીજી એક વાતનો મુદ્દો એ પણ છે કે આપણા દેશમાં વાત લોકશાહીની થાય છે, પરંતુ આ TRBનો જે ઇસ્યુ છે એ કોંગ્રેસે ઉપાડેલો, અને કોંગ્રેસે એમ કીધું કે અમે એમના માટે લડત આપીશું. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ બી કરેલી, પરંતુ લગભગ 8 થી 10 જેટલા જવાનો કોંગ્રેસની સાથે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા ગયા હતા, અને અમે ઘણા બધા TRB જવાનો સાથે વાત કરી તો એવું એમનું કહેવું છે કે એ લોકો કોંગ્રેસ સાથે જવા નથી માંગતા, કારણ કે જો સરકારને એવી ખબર પડે કે આ TRBના જવાનો કોંગ્રેસની સાથે મળીને લડત આપી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, તો એક નોકરી મળવાની આશા હોય એની પર પણ પાણી ફરી જાય. કારણ કે હવે ભાજપમાં 27 વર્ષથી સત્તા છે, એટલે તમે સમજી શકો છો કે TRB જવાનો પણ આ જોખમ લેવા માંગતા નથી. બીજી એક સમસ્યા એ પણ ઊભી થઈ શકે કે TRB જવાનો ભલે એમની પર આરોપો લાગતા હતા કે તોડપાણી કે ગમે તે, પરંતુ તમે જોયું હશે કે ઘણા બધા ટ્રાફિક પોઈન્ટ એવા હતા કે જ્યાં માત્ર TRB જવાનો જ ઊભા રહેતા હતા. હવે આટલા બધા 6,400 TRB જવાનો જો ટ્રાફિકમાંથી હટી જાય તો આમે આખા ગુજરાતની અંદર ટ્રાફિકની સમસ્યા છે જ, તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરી શકે. સરકારે હજુ એ બાબતનો ફોર નથી પાડ્યો કે નવી ભરતી કરવામાં આવશે કે આ જે કાયદા છે એમાંથી જૂનામાંથી લેવામાં આવશે, એ બાબતનો હજુ સુધી કોઈ ફોર નથી પાડવામાં આવ્યો, એ ચિત્ર હજુ કંઈ સામે પણ નથી આવ્યો. પણ TRBના કેટલાક જવાનોને એવી આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે, અમે સરકારને જ રજૂઆત કરીશું અને સરકાર કદાચ અમારી વાત સાંભળશે અને અમને પાછા લઈ શકે, એવી કેટલાકને આશા છે, પરંતુ ચોક્કસ નથી. એક બીજું તારણ જે અમે લોકો સાથે વાત કરી એમાંથી એવું બહાર આવ્યું કે સરકાર કદાચ એવું ઈચ્છે કે નવા TRBની ફરીથી ભરતી કરે નવા લોકોની. એટલે એક સ્વાભાવિક વાત છે કે નવો કોઈ TRBનો જવાન આવે એ તરત ને તરત આવીને ભ્રષ્ટાચાર કરવાની શરૂઆત નહીં કરવા માંડે. આ TRBના પગાર ઉપરાંતની જે ઉપરની મોટી આવક હતી એને નુકસાન થશે, પરંતુ નવો કોઈ ટ્રાફિક TRBનો જવાન આવે એ હિંમત નહીં કરે, એટલે થોડો ટાઈમ આ જે ભ્રષ્ટાચાર છે એ ડાઉન થઈ શકે. બીજું એક શક્યતા એ પણ છે કે સરકાર આ TRB જવાનોને મેસેજ પણ આપવા માંગતા હોય કે તમે માપમાં રહો અને ફરીથી કદાચ એમને લઈ લે, કારણ કે આ TRB જવાનો જે છે એ ટ્રસ્ટ હેઠળ કામ કરે છે, એ સરકારની કોઈ જવાબદારી નથી કે તમને પરમેનન્ટ નોકરી આપવી જ કાયમી રાખવા, આ ટ્રસ્ટ હેઠળ ચાલે છે અને ટ્રસ્ટ હેઠળ પગાર આપવામાં આવે છે. હવે ગુજરાત સરકાર એનો પગાર ચૂકવે છે, પરંતુ આ ગુજરાત સરકારના સત્તાવાર ઓફિશિયલ કર્મચારીઓ નથી, એટલે સરકાર એમ કહી શકે કે ભાઈ અમારી એવી કોઈ જવાબદારી, અમે એવું કંઈક લેખિતમાં નથી આપ્યું કે અમે તમને કાયમી નોકરી તરીકે રાખીશું, તમે આટલા 10 વર્ષ નોકરી કરી રહ્યા હવે બીજા માણસોને ચાન્સ મળે કદાચ સરકાર એવું ઈચ્છતી હોય. તો આગામી દિવસોની અંદર આ જે TRB જવાનોનો ઇસ્યુ ઊભો થયો છે એના ઉપર શું નિર્ણય આવે છે તે ખબર પડશે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.